સમગ્ર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ સમયકાળ દરમિયાન શાળામાં અભ્યાસ કરતા બાળકોના અભ્યાસ ઉપર વિપરીત અસરો પડી છે. બાળકો ઘરે રહીને ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે બાળકોના અભ્યાસલક્ષી પુસ્તકોનો ભાવ પણ ખૂબ જ વધી ગયો છે, જે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો ખરીદ કરી શકે તેમ નથી. તેથી આવા બાળકો સરળતાથી સસ્તી કિંમતમાં પુસ્તકો ખરીદી કરી શકે તે માટે કેટલીક સંસ્થાઓ આગળ આવી છે, જેમાં આજે થરાદ ખાતે નવજીવન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વ્યાજબી ભાવે અડધી કિંમતમાં 5,000 જેટલા ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને આ ચોપડાઓનું વિતરણ થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું, જે દરમિયાન મોટાભાગના વાલીઓ અને વિદ્યાર્થીઓએ ચોપડાઓની ખરીદી કરી હતી. જોકે ચોપડા વિતરણ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.